चौक्स माहिती एकत्रित करवाना हेतु थी, माहिती प्राप्त करवी हो एटला माटे ज आपणे प्रश्नावली बनावता होईए छीए। तो चौक्स माहिती भेगी करवाना हेतु थी, जे ते समस्याना अथवा तो हेतुना संदर्भमां, એટલે કે આપણી જે સમસ્યા છે, આપણે જે માહિતી પ્રાપ્ત કરવી છે તેના સંદર્ભમાં જ, એટલે કે તેને લગતા જ પ્રશ્નોની એક યાદી તૈયાર કરવામાં આવે છે, અને તે યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે, અને તે જે તે ઉત્તરદાતાને આપવામાં આવે છે। ઉત્તરદાતા તેને વાંચી સમજી વિચારીને તેના જવાબો આપે છે, અને તે પ્રશ્નાવલી આપણને પાછી મોકલાવે છે। દાખલા તરીકે હું સંશોધન કરું છું, મારી સમસ્યા છે, મારો હેતુ છે સંશોધનનો, ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓની વાંચન ટેવો અને તેમના વાંચવાના શોખ વિશે મારે માહિતી પ્રાપ્ત કરવી છે। તો હું વાંચનની ટેવો અને વાંચવાના શોખને લગતા કેટલાક પ્રશ્નોની એક યાદી બનાવીશ, એક પ્રશ્નપત્ર તૈયાર કરીશ, અને તે હું 11મા ધોરણના વિદ્યાર્થીઓને આપીશ। વિદ્યાર્થીઓ તેને વાંચશે, અને જે જવાબ લાગતા હશે તેમને, લાગતા વળગતા હશે, તેના તમામ જવાબો વિદ્યાર્થીઓ તે પ્રશ્નાવલીમાં જ ભરીને પાછા આપશે। તો આ રીતે પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। પ્રશ્નાવલીની સ્પષ્ટ વ્યાખ્યા અહીંયા છે કે પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોનો સમૂહ। નિશ્ચિત સમસ્યા એટલે પહેલેથી સમસ્યા નક્કી કરવાની હોય છે। મેં તમને મારા ઉદાહરણમાં એક સમસ્યા બતાવી, 11મા ધોરણના વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવો જાણવા માટે મારે પ્રશ્નાવલી બનાવવી છે। તો અભ્યાસ ટેવો જાણવા છે મારે, આ મારી સમસ્યા છે, તો તેના હું કેટલાક પ્રશ્નો તૈયાર કરીશ અને તમને તે પ્રશ્નપત્ર આપીશ। પ્રશ્નપત્ર ખૂબ ટૂંકું હોય છે, 1-2 પેજનું હોય, એમાં 10-15 સવાલ હોય અથવા તો 20-25 સવાલ હોય, એનાથી વધારે હોતા નથી। તો એ રીતે પ્રશ્નાવલી ભરવાની હોય છે। પ્રશ્નાવલી એ પ્રશ્નોનો એવો સમૂહ છે કે જેમાં સંશોધનક્ષમ વિષય અંગેના સરળ પ્રશ્નોના ઉત્તરો ઉત્તરદાતા સ્વયં આપે છે। પ્રશ્નાવલી જે છે તે પ્રશ્નાવલીના જે જવાબો લખવાના છે તે જવાબો એ જ વ્યક્તિ લખે છે જેના માટે પ્રશ્નાવલી બનાવવામાં આવેલી હોય। 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નાવલી બનાવવામાં આવેલી છે, તો એ પ્રશ્નાવલી 11મા ધોરણના બાળકોને જ આપવામાં આવે છે, અને તે બાળક જાતે જ તે પ્રશ્નાવલી ભરે છે, તેના જવાબો આપે છે। પ્રશ્નાવલી સંશોધક ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવી શકે છે, એટલે કે હું સંશોધન કરું છું તો હું તમારા ઘરે આવીને અથવા તમારા વર્ગમાં આવીને તમને આપીને એ પ્રશ્નાવલી ભરાવી શકું, અથવા તો હું તમારા ઘરે ટપાલમાં કે પોસ્ટમાં પણ તેને મોકલી શકું છું। તેથી જ પ્રશ્નાવલી દ્વારા ઓછામાં ઓછો સમય બગડે છે અને વધુમાં વધુ માહિતી પ્રાપ્ત કરી શકાય છે। એટલે કે એક જ વખતે પ્રશ્નાવલી બનાવીને તેની ઝેરોક્સ કરાવી લઈએ અને ટપાલ દ્વારા અથવા રૂબરૂ તેમના ઘરે જઈને તે પ્રશ્નાવલી આપી દેવામાં આવે છે। જે તે વ્યક્તિને પ્રશ્નાવલી આપવામાં આવેલી હોય તે વ્યક્તિએ પ્રશ્નાવલી વાંચે છે, જુએ છે, સમજે છે, અને તેના જવાબો લખીને 1-2 દિવસમાં ઉત્તરદાતા ઉત્તર ભરીને માહિતી ભેગી કરનાર વ્યક્તિ સુધી મોકલી આપે છે, પાછી મોકલાવી આપે છે। એ રીતે માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે। પ્રશ્નાવલીના બે પ્રકારની વાત કરી હતી કે પ્રશ્નાવલી બે પ્રકારની હોય છે, એક છે બંધ સાંકેતિક કે સીમિત પ્રશ્નાવલી,
અને બીજી છે મુક્ત ખુલ્લા અભિપ્રાય લક્ષી વિસ્તૃત પ્રશ્નોની યાદી પ્રશ્નાવલી. બંધ પ્રશ્નાવલી એટલે કે જેના જવાબો ફક્ત હા ના ખબર નથી તેવા ટીક કરવાના હોય છે અથવા લખવાના હોય છે. હા નામાં જ જવાબ આપવાના હોય છે. સંમત છે અસંમત છે એવા જે કંઈ પણ ઓપ્શન પૂછેલા હોય, પ્રશ્નની સામે ત્રણ ચાર ઓપ્શન હોય અને જે ઓપ્શન તમને લાગુ પડતો હોય તેમાં આપણે ટીક કરવાની હોય છે અથવા તો હા કે ના એવું લખવાનું હોય છે. તો આને બંધ પ્રકારની પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને ખુલ્લા પ્રકારની પ્રશ્નાવલી મુક્ત જવાબવાળી કે જેમાં પ્રશ્નો આપેલા હોય છે તેના જવાબ આપણે ચાર પાંચ વાક્યમાં લખીને આપવાના હોય છે. આપણા પોતાના અભિપ્રાયો તેમાં લખવાના હોય છે, આપણા પોતાના વિચારો તેમાં જણાવવાના હોય છે. તેને ખુલ્લા પ્રકારની પ્રશ્નાવલી કહેવામાં આવે છે. બીજું અહીંયા એવું કહ્યું છે કે પ્રશ્નાવલીના પ્રશ્નો સમસ્યાના સંદર્ભમાં જ હોવા જોઈએ, એટલે કે સમસ્યાથી અલગ પ્રકારના ન હોવા જોઈએ. જે સંશોધન કરવાનું છે તેને લગતા જ હોવા જોઈએ. મારે અભ્યાસ ટેવો જાણવી છે તો હું અભ્યાસ ટેવોની જ અંદર વાત કરીશ અથવા તો અભ્યાસ ટેવોને લગતા જ પ્રશ્નો પૂછીશ. પછી તમને શું ભાવે છે, તમે ક્યાં ફરવા જવાના છો અને એવા બધા પ્રશ્નો પૂછીએ તો એ સમસ્યાથી અલગ પ્રકારના કહેવાય. બરાબર ને? તો આવા ખોટા ખોટા પ્રશ્નો ન પૂછવા જોઈએ. એક પ્રશ્ન એવો પૂછે કે શું તમે જૂઠું બોલવાનું બંધ કરી દીધું, ને એનો જવાબ હા કે નામાં આપવાનો હોય તો હા કહો તો એ તમે ગૂંચવાઓ, ના કહો તો એ ગૂંચવાઓ. કારણ કે જૂઠું બોલવાનું બંધ કરી દીધું, હા કહો તો તમે જૂઠું બોલતા હતા, અને જૂઠું બોલવાનું બંધ કરી દીધું તમે ના કહો તો તમે જૂઠું બોલો છો. તો આવા ખોટા પ્રશ્નો એમાં ન હોવા જોઈએ. આગળ કીધું છે કે ઉત્તરદાતાને દિશા ન સૂચવે એવા ન હોવા જોઈએ. એટલે કે ઉત્તરદાતા પોતાના જે સમસ્યા છે એ સમસ્યાને લગતા જ પ્રશ્નોના જવાબ આપે, તેનાથી ખોટા એટલે કે તેને ખોટી દિશા સૂચવે, તેને ભ્રમમાં નાખે, તેને મુશ્કેલીમાં નાખે, તેને મૂંઝવણમાં નાખે તેવા જવાબો એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. આમ પ્રશ્નાવલીમાં દરેક પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોય તે ખૂબ જરૂરી છે. તાર્કિક એટલે એક પછી બીજો, એટલે કે પહેલો જે જવાબ છે તેના સંદર્ભમાં જ બીજો પ્રશ્ન હોવો જોઈએ, બીજા પ્રશ્નના સંદર્ભમાં ત્રીજો પ્રશ્ન હોવો જોઈએ. એટલે કે સરળતાથી આપણે કઠિન તરફ એમને લઈ જવાના હોય છે. આડા અવળા પ્રશ્નો પૂછવાના હોતા નથી. પછી આપણે વાત કરી પ્રશ્નાવલીના બે પ્રકારોની વાત કરી, તો એક ખુલ્લા પ્રકારની અને બીજા બંધ પ્રકારની. બંને મેં તમને સમજાવી દીધા છે. હવે હું તમને એક નમૂનો બતાવું છું મારી પાસે છે કે ખુલ્લા પ્રકારની સોરી બંધ પ્રકારની જે પ્રશ્નાવલી છે તે કેવી હોય છે. અહીં એક નમૂનો છે કોચિંગ ક્લાસ વિશેના અભિપ્રાયો જાણવાનો. તો પ્રશ્નો છે, સામે ત્રણ ઓપ્શન છે. તમે આ પ્રશ્ન સાથે કેટલા સંમત છો? તમે પૂરેપૂરા સંમત હોય તો પહેલા ખાનામાં તમારે ટીક કરવાની. તમે સંમત પણ ન હોય અને અસંમત એટલે તટસ્થ હોય, કંઈ કહેવા ન માંગતા હોય તો બીજા ખાનામાં ટીક કરવાની. અને તમે અસંમત હોય, તમારી અસંમતિ દર્શાવવી હોય આ પ્રશ્નના જવાબમાં, તો તમારે ત્રીજા ખાનામાં ટીક કરવાની. પહેલો સવાલ અહીં એવો હતો કે કોચિંગ સંસ્થાઓ સ્પર્ધા માટે બાળકોને તૈયાર કરે છે, તો તમને આ સાચું લાગે છે? તમે કેટલા સંમત છો? તો તમને લાગુ પડતા ઓપ્શનમાં ટીક કરવાની હોય છે. આવા 60 પ્રશ્નો છે, આવા તો અનેક પ્રશ્નો બનાવી શકાય. તો આ એક નમૂનો છે જે મેં તમને બતાવ્યો અને બંધ પ્રકારની પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી ખુલ્લા પ્રકારની છે કે જેમાં આપણે આવા કોઈ ઓપ્શન નથી હોતા પરંતુ સીધે સીધો પ્રશ્ન હોય છે અને તેની નીચે આપેલી જગ્યામાં આપણે આપણો જવાબ લખવાનો હોય છે, તેને ખુલ્લા પ્રકારની અભિપ્રાય લક્ષી કે વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા પ્રશ્નાવલી પદ્ધતિ ખૂબ જ ઇઝી છે. પ્રશ્નાવલી પદ્ધતિ એટલે પ્રશ્નની યાદી બનાવીને માહિતી પ્રાપ્ત કરવાની આ એક રીત છે જે સૌથી સરળ પણ છે, સહેલી પણ છે અને ઓછી ખર્ચાવાળી છે. તો આ મેં તમને કીધું એના ઉપરથી તમે એના લાભ પણ બનાવી શકો અને એના ગેરલાભ પણ બનાવી શકો. અહીંયા આપણે એના બે લાભ અને બે ગેરલાભ યાદ રાખવાના છે, બે જ લખવાના છે
આપણે વધારે યાદ રાખવાની જરૂર નથી. તો અહીંયા આપણે પહેલો લાભ જોઈએ. પ્રશ્નાવલી એક સાથે મોટા સમૂહને આપી શકાય છે. કેટલું સારું કહેવાય કે આપણે એક વખતે પ્રશ્નાવલી બનાવી લઈએ અને તેની ઝેરોક્સ કે એવું કઢાવીને આપણે ઘણા બધા લોકોને એ પ્રશ્નાવલી એક સાથે આપી શકીએ છીએ. જ્યારે મુલાકાત ઘણા બધા લોકોને એકસાથે અપાતી નથી, કારણ કે એ તો એક જ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવાની હોય છે, બરાબર ને? તો પ્રશ્નાવલીમાં એક પહેલો એક ફાયદો છે કે પ્રશ્નાવલી એક સાથે આપણે મોટા સમૂહને, મોટા જૂથને, ઘણા બધા લોકોને આપી શકીએ છીએ. બીજું છે, પ્રશ્નાવલી ઝડપી છે, પૂર્વગ્રહ રહિત, એટલે કે તેનું વસ્તુલક્ષી માપન થઈ શકે છે, બરાબર? પૂર્વગ્રહ રહિત એટલે આપણે જાતે તેના જવાબો લખવાના નથી, અથવા તે વ્યક્તિ વિશેના આપણે જાતે અભિપ્રાયો બાંધવાના નથી, પરંતુ તે વ્યક્તિ જે જવાબ આપશે તેના આધારે આપણે તેનું વિશ્લેષણ કરવાનું છે, તેનું અર્થઘટન કરવાનું છે. માટે અહીંયા વસ્તુલક્ષી માપન થાય છે, એટલે કે કોઈ પણ જાતનો ભેદભાવ તેમાં જોવા મળતો નથી. ત્યાર પછી છે, પ્રશ્નાવલી સંચાલન માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અન્ય પદ્ધતિઓ કરતાં સરળ છે. એટલે આ પ્રશ્નાવલી પદ્ધતિનું સંચાલન કરવું, આયોજન કરવું ખૂબ જ સહેલું છે. ચોથું છે, પ્રશ્નાવલીમાં મોટાભાગે પ્રશ્નોના સંદર્ભમાં જ માહિતી આપવાની હોય છે, માટે અહીં આપણે બિનજરૂરી માહિતી પ્રાપ્ત થતી નથી. તો આ મોટામાં મોટો ફાયદો છે કે આપણે જેટલી માહિતી જોઈએ છે એટલી જ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે નિરીક્ષણ પદ્ધતિમાં જે માહિતી ન જોઈતી હોય તેવી બધી બાબતોનું પણ નિરીક્ષણ થતું હોય છે. તો અહીંયા મોટા મોટા ફાયદાઓ છે. હવે એના ગેરલાભ. પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદા. પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિરૂપ નીડર્સ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. અહીંયા પ્રતિનિધિરૂપ નીડર્સ એટલે કોને કહેવાય કે જેનો આપણે અભ્યાસ કરતા હોય, અભ્યાસ હેઠળ જેને આપણે સમાવ્યા હોય. દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું હતું કે ધોરણ 11ના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવો છે, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ એ પ્રતિનિધિરૂપ નીડર્સ કહેવાય છે. ઘણી બધી વખતે આખા સમાજનો, આખા ધર્મના લોકોનો અભ્યાસ કરવાનો હોય, કોઈ જાતિનો અભ્યાસ કરવાનો હોય જાતિના લોકો ઉપર, તો ત્યારે તેમાંથી આપણે યોગ્ય વ્યક્તિ પસંદ કરવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. કારણ કે તેઓ ભણેલા હોવા જોઈએ, શિક્ષિત હોવા જોઈએ, બાળકો નાના બાળકો ન હોવા જોઈએ, કારણ કે તે લોકો આ પ્રશ્નાવલીના જવાબો આપી શકતા નથી. કારણ કે પ્રશ્નાવલી વાંચવાની હોય છે, તેના જવાબો લખવાના હોય છે, માટે આવા નમૂના પસંદ કરવામાં ક્યારેક આપણને મુશ્કેલી પડે છે. તો એની એક મર્યાદા છે. બીજું છે, દરેક મોકલેલી પ્રશ્નાવલી ભરીને પરત આવતી નથી, અને જે ભરાઈને પરત આવે તેમાં પણ કેટલીક તો અધૂરી હોય, અસ્પષ્ટ હોય છે. આ પણ બીજા મોટામાં મોટી મર્યાદા છે કે આપણે પ્રશ્નાવલી તો મોકલી દઈએ છીએ, પરંતુ સમય મર્યાદામાં પ્રશ્નાવલી પાછી મળતી નથી. અત્યારે જ એકમ કસોટી લેવાઈ ગઈ, 10 તારીખ સુધીમાં આપણે ચોપડા જમા કરાવવાના હતા, પરંતુ હજુ સુધી ઘણા વિદ્યાર્થીઓના ચોપડાઓ જમા થયા નથી. આ ખામી કહેવાય ને? તો આવી જ ખામી આ પદ્ધતિમાં પણ જોવા મળે છે. એટલે કે ઘણા લોકો પ્રશ્નાવલી આવે તો મૂકી રાખે અને ભરીને પાછી ન આપે. ઘણા લોકો ભરીને આપે તો અધૂરી હોય, કેટલા જવાબો આપ્યા હોય, કેટલા જવાબો ન આપ્યા હોય. તો આ બધી સમસ્યાઓ અહીંયા જોવા મળે છે, જેના કારણે આપણે જે માહિતી પ્રાપ્ત કરવી છે તે માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પ્રશ્નાવલી પદ્ધતિ, તેની વ્યાખ્યા, પ્રશ્નાવલી પદ્ધતિ કેવી રીતે આપવામાં આવે છે, કેવી રીતે પહોંચાડવામાં આવે છે, તો રૂબરૂ પણ આપી શકાય અને ટપાલ દ્વારા પણ મોકલી શકાય, બરાબર ને? તેના બે પ્રકારો છે તે પણ આપણે જોયા, તેના લાભ અને તેની બે મર્યાદાઓ. તો બે લાભ અને બે મર્યાદા તમારે યાદ રાખવાની, અને આજે તમારે હોમવર્ક કરીને મને બતાવવાનું છે. પ્રશ્નાવલી પદ્ધતિ આખી લખવાની છે, વ્યાખ્યા સાથે લાભ અને મર્યાદાઓ પણ લખવાના, એટલે કે વ્યાખ્યા પણ લખવાની, એની સમજૂતી પણ લખવાની. એના બે પ્રકારો આપ્યા છે, તો બે પ્રકારો પણ લખવાના, સમજાવવાના નથી, ખાલી બે લખવાના છે, અને તેના લાભ અને ગેરલાભ પણ લખવાના છે. તમને ન સમજ પડી હોય તો વોટ્સઅપમાં પૂછી શકો છો. વિડીયોને લાઇક કરો,
चैनल सब्सक्राइब करो। आभार, थैंक यू, जय हिंद, जय भारत।